નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું સરકારી કાગળ વહીવટીપત્ર વ્યવહાર કઈ રીતે લખાય, હાંસિયો કઈ રીતે કેટલો રખાય, પ્રેષકથી સમાપન સુધીની આખી વિગત, ફોન્ટ કેટલા રાખવા જોઈએ, ક્યારે ફકરો પાડવો જોઈએ, મહત્વના કાગળો જેમ કે નિમણૂકના હુકમ, બદલીના હુકમ વગેરેની જાણવા જેવી ખાસ વાત, અને કોમ્પ્યુટરની અંદર આખું આપણે સેટિંગ બતાવીશું તથા આ કાગળ ક્યાં પડેલો છે, જેનું લોકેશન કઈ રીતે અંદર એડ કરવું, અંત સુધી વિડીયો જોવા નંબર વિનંતી છે, તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું. પૂર્વ ભૂમિકા. સરકારી કર્મચારી હોવાના નાતે જીવનમાં હંમેશા સરકારી કાગળો હાથમાં આવતા હોય છે તથા વાંચવામાં પણ આવે છે ને લખવા પણ પડે છે. રોજિંદા જીવનમાં નાના મોટા આવા પત્રો લખતા હોઈએ ત્યારે લખવાના સામાન્ય નિયમો જાણતા હોઈએ તો લખાણનો અર્થ સરે છે. મહત્વની બાબતો આપણે જોઈએ તો કોઈ પણ કાગળ લખવાનો થાય એટલે સૌ પ્રથમ કાગળની પસંદગીની વાત આવે છે. તો કાગળની સાઇઝ તથા કયા પ્રકારનો કાગળ છે એટલે કાયમી સાચવવાનો છે કે સામાન્ય બાબત છે એ રીતે એની ક્વોલિટી નક્કી થાય. પણ આપણે નોર્મલી મોટે ભાગે A4 સાઇઝના કાગળ હવે આપણે વાપરતા હોઈએ છીએ અને ખાસ કિસ્સામાં લીગલ સાઇઝ વાપરીએ છીએ. હાંસિયાની બાબત જોઈએ તો કાગળના 1/4 ભાગમાં હાંસિયો રાખવો જોઈએ. હંમેશા ડાબી બાજુ હાંસિયાની જગ્યા 1 ઇંચ જેવી રાખવી જોઈએ, કારણ કે તેમાં ઇનવર્ડનો સિક્કો આવે, અધિકારીનું નોટિંગ હોય, રિમાર્ક્સ વગેરે લખાતું હોય છે. કાગળમાં ટોપ તથા બોટમ પર 0.5 સેન્ટીમીટર માપ છોડવું તથા હાંસિયામાં 1 ઇંચ અને જમણી બાજુ 0.5 સેમી કે 1 સેમી રાખવું જોઈએ. આ માપની અંદર થોડુંક તમે બાંધછોડ કરીને સારું આયોજન કરી શકો છો. આપણે છેલ્લે એ પણ બતાવીશું. પ્રેષકની વિગત, જેમાં આપણે લખનારી વિગત હોય છે, જાવક નંબર, એ બધું તમને ખ્યાલ હોય. સંબોધન પણ કઈ રીતે કરવાના છે, પ્રતિ, પ્રતિશી, મહેરબાન, માનનીય, એ પણ આપણે જાણીએ છીએ. વિષય, તો કાગળની અંદર વિષય હંમેશા ટૂંકો અને સ્પષ્ટ હોવો જોઈએ. કઈ બાબત છે એક લીટીની અંદર વાંચતા ખ્યાલ આવી જવો જોઈએ આખા પત્રની બાબત. સંદર્ભ હંમેશા ટાંકીને જ લખવું જોઈએ. જો કોઈ માહિતી માંગી હોય તો આ પત્રને આધારે અથવા તો કોઈ પરિપત્ર ઠરાવ ટાંકવાનો હોય તો તે. વિષય વસ્તુની વિસ્તૃત છણાવટ કરવાની હોય છે. ઉપરી અધિકારીને લખવાનું હોય તો સવિનય, ઉપરોક્ત વિષય અનુસાર અન્વયે, એવી રીતે સમકક્ષ હોય તો જય ભારત સ, નીચલા હોય તો જત લખવાનું. આ રીતે શરૂઆત કરી અને લખવાનું, ફકરો પાડીને શરૂઆત કરવી. 10 લીટી થઈ જાય એટલે બીજો ફકરો પાડવો જોઈએ, તેથી સારું જોવાય. અને સમાપન જે આવે છે એટલે આ મુખ્ય બાબત પછી છેલ્લે 2-3 લીટીમાં કે વધુમાં આ લખવા બાબત એ રીતે વસ્તુ લખવાની હોય છે. બિડાણની અંદર પણ આપણે જાણીએ છીએ કે કઈ બાબતો જોડી હોય તો એ લખવાની. નકલ રવાનાની અંદર ઉપરી અધિકારી હોય તો સવિનય રવાના, સમકક્ષ હોય તો જય ભારત સ, અને નીચલા હોય તો માત્ર નકલ રવાના થાય છે એ પણ આપણે જાણીએ છીએ. અભિપ્રાય અને ભલામણ, અમુક વખત શિક્ષકોના રજા રિપોર્ટ વગેરેમાં મુખ્ય શિક્ષકની ભલામણ કે અભિપ્રાય લખવાનો હોય છે, એ નીચે આવી જાય છે. મહત્વના કાગળો બાબતની આપણે વાત કરીએ તો જ્યારે ફાઇનાન્સને લગતા, નિમણૂકના હુકમને લગતા કે બદલી, પ્રમોશન, એ બધી બાબતોને લગતા અથવા ઠપકો કે નોટિસ જેવા મહત્વના કાગળો લખવામાં આવે ત્યારે હંમેશા પ્રિન્ટ એની આગળ અને પાછળ હોય છે. તમે તમારો નિમણૂકનો હુકમ જોશો તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સહી પાછળની બાજુએ હશે. એટલે આવા મહત્વના કાગળ આગળ અને પાછળ જ લખાય છે. હંમેશા વધુ હોય, 3-4 કાગળ થતા હોય તો ડબલ આવશે, પરંતુ એક કાગળમાં જેમ બને એમ મહત્વની બાબત પૂર્ણ થતી હોય તો એમાં કરવામાં આવે છે. અન્ય કાગળો આપણે એકથી વધુ લખી શકીએ છીએ. વધુમાં સિક્કો કે સહીના અંતે જગ્યા રાખવી જોઈએ, કેમ કે છેક નીચે સહી અને સિક્કો હોય તો ભવિષ્યમાં ફાટી જાય તો તેનું મહત્વ રહેતું નથી. આપણે કાગળ ઉપર પ્રક્રિયા કઈ રીતે કરીએ તે જોઈએ. અંતે આપણે ફાઇલનું લોકેશન કઈ રીતે સેટ કરવું એ પણ બતાવશું. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે. મિત્રો, એક કાગળ લખ્યો છે પણ એનું સેટિંગ આપણે બતાવીએ કઈ રીતનું આપણે રાખવું જોઈએ. તો અહીં આગળ તમારે જવાનું છે પેજ લેઆઉટની અંદર, અને ઓરિએન્ટેશન પોર્ટ્રેટ છે, સાઇઝ પણ તમે A4 સાઇઝ, લેટર સાઇઝ લઈ શકશો. માર્જિન્સમાં આપણે જવાનું છે, કસ્ટમ માર્જિનમાં જઈ અને ટોપમાં 0.5 ઇંચ બરાબર છે, બોટમમાં પણ 0.5 ઇંચ બરાબર છે. લેફ્ટની અંદર આપણે 1.5 ન હોય તો તમારે 1.5 કરી લેવાનું, તો અહીં આગાડી જે હાંસિયો છોડેલો છે તે રહેશે. અને અહીં આગળ 0.5, 7, 8 જે કંઈ વ્યવસ્થિત લાગે એવું આપણે રાઈટ સાઈડ રાખશું તો કાગળ એકદમ વ્યવસ્થિત લાગશે. આ તમે જોઈ શકો છો, હવે કાગળનું સેટિંગ વ્યવસ્થિત આવી ગયું છે. આ બાજુ વધારે જગ્યા એટલા માટે કે અહીં પંચિંગ કરવાનું હોય છે, અધિકારીનું નોટિંગ આવે, કંઈક નોંધ આવે, આવક જાવકનો સિક્કો, આવક નંબરનો આવી શકે છે.
આ બાજુ પણ આ લાઈન એકદમ સીધી આપણાને મળવી જોઈએ. એના માટે તમારો ફકરો પડે ત્યારે અહીં તમે સેટિંગમાં આ બટનથી કરી શકો છો. આ બધું તમને ખ્યાલ છે, પરંતુ આપણે જોવાનું છે ખાસ તો આ પ્રેષકની વિગત આ બાજુ લખાય. ત્યાર પછી આવે છે સંબોધન, જે તે અધિકારી મુજબ એના પણ આપણે અલગ વિડીયોઝ છે. ત્યાર પછી વિષય અને સંદર્ભ એકદમ વ્યવસ્થિત અને ડાર્ક કરી શકાય છે. વિષય એકદમ ટૂંકાણમાં અને સ્પષ્ટ, દાખલા તરીકે આ કાગળ શેનો છે, તો યુટ્યુબ ચેનલ શરૂ કર્યા બાબતની જાણ કરવા બાબત, એટલે એટલી બાબતમાં આખા લેટરની માહિતી કોઈપણ વ્યક્તિ વાંચે તો ખ્યાલ આવીએ. પછી એનું વિસ્તૃત માહિતી કે હું અહીં ફરજ બજાવું છું અને મેં આ કર્યું છે, આના કારણોસર, એ બધું આવી જાય. ત્યાર પછી સમાપનનો ફકરો આવશે, એમાં વધારાની કંઈક બાબત હોય, બાંહેધરી કે એ તે વસ્તુ આવી શકે છે. ત્યાર પછી સહી સિક્કો આવશે. સહી સિક્કો છેક નીચે ન કરતાં વ્યવસ્થિત જગ્યાએ કરવો જોઈએ, કારણ કે કદાચ કાગળ ફાટી જાય તો સિક્કા વગરનું કાગળ નકામું થઈ શકે છે. અમુકવાર આપણે જે વાત કરી એમ ભલામણ વગેરે હોય તો અહીં નીચે લખવાની હોય છે, એટલે સિક્કાની જગ્યા હંમેશા ઉપર રાખવી જોઈએ. હવે બીજી એક બાબત કે કોઈપણ કાગળ ક્યાં પડ્યો છે કોમ્પ્યુટરમાં, એનું આપણે સ્થાન જાણવા માટે પણ એક આપણે લખવાનું હોય છે હેડર ફૂટરની અંદર, તો આપણે એ જોઈએ. મિત્રો, એના માટે ઇન્સર્ટમાં જવાનું છે. ઇન્સર્ટની અંદર તમે હેડર ફૂટર જે છે એની અંદર જઈશું. આ ફૂટર છે, એની પર ક્લિક કરીશું અને એની અંદર એડિટ ફૂટરમાં જવાનું છે. એડિટ ફૂટરમાં જશો એટલે તમને અહીં આગળ ક્વિક પાર્ટ્સ બતાવશે. એમાં ફાઇલ્ડ ઉપર ક્લિક કરીશું, એમાં ઓલ લખેલું છે અહીં આગળ. એની અંદર તમારે કરવાનું છે ડોક્યુમેન્ટ ઇન્ફોર્મેશન, અને એની અંદરથી ફાઇલ નેમ ક્લિક કરશું અને અહીં આગળ ક્લિક કરી દેવાનું છે. અહીં કશું કરવાનું નથી, ઓકે આપી દેવાનું છે. એટલે તમારો કાગળ ક્યાં પડ્યો છે, તો ડેસ્કટોપ પર યુટ્યુબ ડોક્યુમેન્ટ તરીકે પડેલો છે. તમે જે નામ આપ્યું હશે તે અહીંયા આવી જશે. એટલે આ રીતે તમારા કાગળની અંદર ગમે ત્યારે આ કાગળ ક્યાં પડેલો છે કોમ્પ્યુટરમાં એ પણ તમારી કાયમી નોટિંગ રહેશે. બીજી બાબત છે ખાસ આમાં કે કાગળને તમે જોશો તો અહીંથી સીધી લાઈન એક સરખી બતાવેલી, કોઈ જગ્યાએ આગળ પાછળ નથી, અહીંયા પણ પાછળ પણ આગળ પાછળ નથી, સીધી લાઈન છે. વિષય સંદર્ભ સીધી લાઈનમાં છે. આ બધું ખૂબ ઇમ્પોર્ટન્ટ બાબતો છે, એનાથી તમારું કામ કેવું છે એ જોઈ શકાશે અને સારું પણ લાગશે. મિત્રો, અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. ખૂબ તમને વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો કમેન્ટ્સ અને લાઇક્સ આપજો, અને ઉપયોગી માહિતી હોય ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ પણ કરજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ. યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો, સર્ચ કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.